મા બહુચરનું પવિત્ર યાત્રાધામ બેચરાજીની પુણ્યભૂમિએ અનેક સપૂતો દાતાઓ અને દેશપ્રેમી આપ્યા છે આ ધરતીના એવા જ સપૂત સ્વતંત્રતા સેનાની અને સામાજિક સેવક શ્રી પ્રહલાદભાઈ હરગોવંદાસ પટેલની એકસો પંદરમી જન્મજયંતિએ તેમનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર છે અને એ પણ નવરાત્રિના પાવન તહેવારોની વચ્ચે અને મા બહુચરના સાનિધ્યમાં વિશેષ તો આપણે ભારતવાસીઓ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે પ્રહલાદભાઈ જેવા દેશભક્તને યાદ કરવાના નિમિત્ત બન્યાનો મને વિશેષ આનંદ છે પ્રહલાદભાઈ મૂળ સીતાપુર ગામના પણ બેચરાજી આવીને વસ્યા અને પ્રહલાદજી શેઠ લાટીવાળાના નામે આખા વિસ્તારમાં જાણીતા થયા તેઓ આ વિસ્તાર માટે જાણે કૃષ્ણ ભગવાનના શામળિયા શેઠ બનીને આવ્યા હોય જેમને સમાજ કલ્યાણ માટે નિરંતર ઉદાર મને સખાવત કરી આઝાદીની લડાઈ દરમિયાન પ્રહલાદભાઈ ગાંધીજીની હાકલ સાંભળી અનેક યુવાનોની જેમ આઝાદીના આંદોલનમાં સક્રિય થયા સાબરમતી અને યરવડા જેલમાં કારાવાસ વેઠ્યો આવા એક કારાવાસ દરમિયાન એમના પિતાજીનું મૃત્યુ થયું પણ અંગ્રેજ સરકારને માફીનામું લખવી પેરોલ પર છૂટવાની ઘસીને ના પાડી દીધી એમના માતા પિતાના અંતિમ સંસ્કાર તેમના પિતરાભાઈએ કર્યા આમ પરિવારની પહેલા દેશહિતને આગળ મૂકીને તેમણે રાષ્ટ્રપ્રથમ એ જીવી બતાવી આઝાદીની ચળવળમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી અને ઘણા સેનાનીઓને બેચરાજીમાં છુપાવ્યા આઝાદી બાદ રજવાડાના વિનિનીકરણમાં સરદાર સાહેબની સૂચનાથી તેમણે મહત્વની ભૂમિકા ભજવી અને દસાડા વણોદ અને જૈનાબાદ જેવા રજવાડાઓ એને જોડવામાં સક્રિય યોગદાન આપ્યું ઘણી વાર અફસોસ થાય કે આવા રાષ્ટ્રભક્તોનો ઉલ્લેખ દેશના ઇતિહાસના પુસ્તકોમાં દીવો લઈને શોધવા છતાં નજરે ન ચડે એ આપણા બધાનું કર્તવ્ય છે આપણે નિર્ધાર કરીએ કે પ્રહલાદભાઈ જેવા સેનાનીઓની વીર ગાથા નવી પેઢીને જાણવા મળે એમાંથી તેઓ પ્રેરણા લે આઝાદીની લડત બાદ સ્વતંત્ર ભારતમાં પણ તેઓ શાંતિથી બેઠા નહીં પરંતુ સામાજિક કાર્યોમાં ઓતપ્રોત રહ્યા ઓગણીસો એકાવનમાં વિનોબા ભાવેના ભૂદાન આંદોલન સાથે જોડાઈ ગયા અને પોતાની માલિકીની બસો વીઘા જમીન દાન કરી દીધી એક ભૂમિપુત્ર દ્વારા અનેક ભૂમિનોના હિતમાં લેવાયેલું આ ઉમદા પગલું હતું ઓગણીસો બાસઠ માં મુંબઈથી અલગ રાજ્ય બનેલા ગુજરાતની પહેલ વહેલી ચૂંટણીમાં ચાણસમાં બેઠક પરથી ઝંપલાવ્યું અને જનપ્રતિનિધિ બની લોક પ્રશ્નોને વાચા આપી આખા પંથકને વિકાસને માર્ગે લઈ ગયા મને યાદ છે જ્યારે હું સંઘનું કામ કરતો હતો અને સંઘ કાર્ય માટે જુદા જુદા સ્થાને જવાનું થતું હતું અને જ્યારે પણ બેચવા બેચરાજી જવાનું થાય તો લોકો માટે પ્રહલાદભાઈ શેઠની લાટી સ્વયંભૂ જાણે કે લોકકલ્યાણનું કલ્યાણનું સ્થાનું બની ગયું હોય ટ્રસ્ટીશીપની ભાવનાથી લોકસેવા કરનાર પ્રહલાદભાઈ ગુજરાતી મહાજન પરંપરાની એક કડી સમાન હતા પ્રહલાદભાઈનું સ્મરણ કરીએ અને એમના ધર્મ પત્ની કાશીબાને યાદ ન કરીએ તો વાત અધૂરી રહી જાય કાશીબા આદર્શ ગૃહિણી તો હતા એમને કસ્તુરબાની પેઠે નાગરી ધર્મ પણ બજાવ્યો અને પત્નીને પડખે મોભ બનીને લડતના સાથી બની રહ્યા પ્રહલાદભાઈનું જીવન એમની આખી જીવન પરંપરા એમની કાર્ય પરંપરા નાની નાની ઘટનાઓ એ વખતની પરિસ્થિતિમાં કામ કરવાની એમની ધગસ આઝાદીની ચળવળનો અમૂલ્ય દસ્તાવેજ છે એમના કાર્યો સામાજિક પ્રદાનનું ડોક્યુમેન્ટેશન થવી જોઈએ જે હાલની પેઢી માટે નવી જાણકારી તરીકે ખૂબ કામમાં આવશે અને આવનારી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે જીવતા જીવતો તેઓ લોકસેવામાં ગળાડૂબ રહેતા પરંતુ મૃત્યુ બાદ પણ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો આપ વિચાર કરો એ જમાનામાં જ્યારે ચક્ષુદાન વિશે જાગૃતિ નહોતી ત્યારે તેમણે કરેલો સંકલ્પ કેવડો મોટો હતો કેટલો પ્રેરક હતો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ રાજ્યના ખૂણે ખૂણેથી આવા મહાપુરુષોની અજાણી ભૂલાયેલી ગાથાઓ વિશે સંશોધન કરી પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવી જોઈએ જે આઝાદીના અમૃત મહોત્સવની ખરી સાર્થકતા હશે શ્રી પ્રહલાદભાઈ દેશભક્તિ કર્તવ્ય પરાયણતા અને સેવા ભાવના ત્રિવેણી સંગમ સમાન હતા આજે તેમના સમર્પણને યાદ કરીએ અને નવીન ભારત નયા ભારત એને વધુ ઉન્નત કરવાની દિશામાં પ્રેરણા લઈએ એ જ એમને આપેલી શ્રદ્ધાંજલિ હોઈ શકે હું આદરપૂર્વક પ્રહલાદભાઈના ઉમદા કાર્યોને નવાજું છું એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને મા બહુચરના સાનિધ્યમાં માતા બહુચરને વંદન કરી મા ભારતીની સેવા કરનાર સૌના ચરણોમાં વંદન કરી મારી વાતને પૂર્ણ કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત